2654 કરોડના કૌભાંડ મામલે એટીએસ અને સીબીઆઈને મળી મોટી સફળતા. સુરેશ, અમિત અને સુમિત ભટનાગરની રાજસ્થાનથી ધરપકડ. નારાજ પ્રવીણ તોગડિયાના ઉપવાસનો બીજો દિવસ સાંજ ઢળતા જ આસપાસ હતા 20-25 કાર્યકર્તા. બેંકોના એટીએમ કેશલેસ બનવા પર સરકારની સફાઈ, કહ્યું રોકડની માંગ વધતા સર્જાઈ સમસ્યા. આરબીઆઈ પાસે પૂરતી રોકડ હોવાનો દાવો. સ્વીડનમાં ભારતીય સમુદાયને વડાપ્રધાન મોદીએ કર્યું સંબોધન, સરકારની ગણાવી ઉપલબ્ધિઓ. લંડનમાં કરાયું સ્વાગત. આજે પરશુરામ જયંતી અને અખા ત્રીજનો તહેવાર, સોનાની ખરીદી માટે ઉત્તમ દિવસ. નમસ્કાર, બિગ ન્યૂઝ સાથે હું છું આપની સાથે સંધ્યા. આજે અમે આપને બતાવીશું એક એવી ખબર કે જેનાથી અત્યાર સુધી તમે છો બેખબર, જેના તાર ભલભલાને કરી દેશે કરતા વિચાર. એક એવો અહેવાલ જે ઉડાવી દેશે આપના હોશ. એક એવો પર્દાફાશ કે જેનાથી થઈ જશે અનેક મોટા માથાઓ હતાશ. એક એવો ખુલાસો કે જે લાવશે ભ્રષ્ટાચારનો ઉભરો. એક એવો ઘટસ્ફોટ જે હચમચાવી દેશે સહકારી ક્ષેત્રના પાયા. સહકારી ક્ષેત્રનું સૌથી મોટું કૌભાંડ, જી હા, આપની સામે અમે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે. સહકારી ક્ષેત્રનું સૌથી મોટું કૌભાંડ શું છે, આ કૌભાંડ જો આપે જાણવું હોય તો આપે જોડાયેલા રહેવું પડશે ન્યૂઝ 18 ગુજરાતી સાથે, કારણ કે અમે આપની સમક્ષ લઈને આવ્યા છે એક એવું કૌભાંડ. એવા કૌભાંડનો ભાંડાફોડ કરવાના છે કે જેનાથી આપ અત્યાર સુધી બેખબર હતા. રોજબરોજ આપની લાઈફમાં એ અસર કરે છે, કઈ રીતે અસર કરે છે તે પણ અમે આપને બતાવીશું. પરંતુ જો આપે જાણવું હોય, જો આપને થતું નુકસાન આપે અટકાવવું હોય તો આપે જોડાયેલા રહેવું પડશે અમારી સાથે, એટલે કે ન્યૂઝ 18 ગુજરાતી સાથે, કારણ કે અમે આપના માટે લાવ્યા છે સહકારી ક્ષેત્રનું સૌથી મોટું કૌભાંડ. એક એવો કૌભાંડ કે જે અનેકને દઝાડશે. એક એવો ઘટસ્ફોટ જે અનેકને ઘૂંટણીએ પાડશે. એક એવો ખુલાસો કે જે ભલભલાને કરી દેશે વિચારતા. સહકારી ક્ષેત્રે ચાલતા કૌભાંડની એવી કાળી હકીકત જે ખોલશે રાજ ભ્રષ્ટાચારના. પોલ ખોલશે એવા પાખંડીઓની કે જેમણે જગતના તાતને છેતર્યો છે, મહેનત પર જણે લગાવ્યો છે કાળો ધબ્બો, વિશ્વાસ પર તેણે લગાવી છે મોટી ચોટ. એક એવી ખોટ કે જેની ભરપાઈ વર્ષોના વર્ષ સુધી નહીં થઈ શકે. ન્યૂઝ 18 ગુજરાતી ખોલવા જઈ રહ્યું છે એક એવી પોલમ પોલ કે જે હચમચાવી દેશે સહકારી ક્ષેત્રના પાયા અને હલી જશે ભ્રષ્ટાચારની ઇમારત. ભારત માટે એવું કહેવાતું કે દેશમાં દૂધની નદીઓ વહેતી હતી. આ દેશ સોનાની ચીડિયા તરીકે ઓળખાતો હતો. પરંતુ અખંડ ભારતના જેટલા ટુકડા થયા તેનાથી પણ વધુ હજારો લાખો ગણા કૌભાંડો બહાર આવતા રહ્યા. સદીઓ પુરાણો આ દેશ સમયાંતરે લૂંટાતો રહ્યો. પહેલા અંગ્રેજોએ દેશને લૂંટ્યો અને પછી જાણે કે દેશમાં લૂંટની પ્રથા બની ગઈ. વારસો જાણે સાચવી લીધો હોય અંગ્રેજોનો, તેમ દેશના ગદ્દારો પણ લૂંટતા રહ્યા અને પૈસા ગણતા રહ્યા. દેશ આજે ઊભો છે તો તેની અખંડતા, સાર્વભૌમતા અને એકતાને કારણે. પણ કૌભાંડોની વણઝાર હજુ પણ સતત ચાલુ છે, એટલે જ રોજબરોજ માધ્યમોમાં ઉભરાયા કરે છે કૌભાંડોના સમાચાર, જેણે સામાન્ય માણસને હચમચાવી નાખ્યો છે. આજે વાત આવા જ એક ભ્રષ્ટાચારની કે જેમાં સહકાર છે એ તમામ લોકોનું, જેમનું નાતો છે ગામડાના લોકો સાથે, ખેડૂતો સાથે. બતાવીશું એક ખબર જેનાથી અત્યાર સુધી તમે છો બેખબર, જેના તાર ભલભલાને કરી દેશે કરતા વિચાર. એક એવો અહેવાલ
જે ઉડાવી દેશે આપનો હોશ. એક એવો પર્દાફાશ જેનાથી થઈ જશે અનેક મોટા માથાઓ હતાશ. એક એવો ખુલાસો જે લાવશે ભ્રષ્ટાચારનો ઉભરો. એક એવો ઘટસ્ફોટ જે હચમચાવી દેશે સહકારી ક્ષેત્રના પાયા. પગ તળેથી સરકી જશે જમીન જ્યારે તેમને પણ અડશે કૌભાંડનો રેલો. કારણ કે આ છે સૌથી મોટું કૌભાંડ, કૌભાંડમાં સહકાર. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી, કારણ અમારી પહોંચ છે તમારી તાકાત. અમારી પહોંચ છે તમારી તાકાત. જી હા, તમારી તાકાતને અમે મજબૂત કરવા માટે આ ખબર આપના માટે છે, દરેક વ્યક્તિ માટે છે. કારણ કે આપના જીવનને અસર કરી રહી છે આ ખબર. એક ખબર કે જેનાથી અત્યાર સુધી તમે છો બેખબર, જેના તાર ભર ભલાને કરી દેશે કરતા વિચાર. એક એવો અહેવાલ જે ઉડાવી દેશે આપના હોશ. એક એવો પર્દાફાશ કે જેનાથી થઈ જશે અનેક મોટા માથાઓ હતાશ. એક એવો ખુલાસો કે જે લાવશે ભ્રષ્ટાચારનો ઉભરો. એક એવો ઘટસ્ફોટ જે હચમચાવી દેશે સહકારી ક્ષેત્રના પાયા. સહકારી ક્ષેત્રનું મસ્ત મોટું કૌભાંડ શું છે આ કૌભાંડ, જો આપે જાણવું હોય તો આપે જોડાયેલા રહેવું પડશે ન્યૂઝ 18 ગુજરાતી સાથે. આ એક એવો અહેવાલ છે કે જે ભલભલાના હોશ ઉડાવી દેશે. ભલભલાને જો ઊંઘતા હશે તો તેઓ પણ જાગી જશે. કારણ કે વાત જ કંઈક એવી છે કે આપની ઊંઘ હરામ કરી દે. એક એવો ખુલાસો જે કે ભ્રષ્ટાચારનો ઉભરો લાવી દેશે. એક એવો ઘટસ્ફોટ જે હચમચાવી દેશે સહકારી ક્ષેત્રના પાયા. આ કૌભાંડમાં કોનો કોનો સહકાર છે, કોના સહકારથી આખું કૌભાંડ બહાર આવી રહ્યું છે, આખું કૌભાંડ રચાયું છે, તેની પોલ અમે ખોલવા જઈ રહ્યા છે. થોડી ક્ષણોમાં આપની સામે હશે આ કૌભાંડ, આ કૌભાંડની એક એક માહિતી. શું છે આ કૌભાંડ, કેવી રીતે રચવામાં આવ્યું આ કૌભાંડ અને કોણ કોણ છે તેમાં સામેલ, આ બધી જ વાતો પરથી પડદો ઉઠી જશે. કારણ કે અમે લઈને આવ્યા છીએ આપના માટે આ સૌથી મોટો ખુલાસો, સહકારી ક્ષેત્રનું સૌથી મોટું કૌભાંડ. કોણે આચર્યું છે આ કૌભાંડ, શા માટે આચરવામાં આવ્યું, કોનો કોનો લાભ થયો છે આ કૌભાંડમાં, આ રજે રજની માહિતી આપના સમક્ષ હશે. કારણ કે થોડી ક્ષણોમાં આ ખબર પરથી પડદો ઉઠવા જઈ રહ્યો છે. માટે આપ સ્વિચ ન થતા અમારી ચેનલ પરથી. કારણ કે જો આપ સ્વિચ થયા તો આપ મોટી માહિતીથી અજાણ થઈ જશો. કારણ કે આ માહિતી જે અમે આપને પૂરી પાડવા જઈ રહ્યા છીએ, જે કૌભાંડની રજે રજ આપના સુધી અમે પહોંચાડવા જઈ રહ્યા છીએ, તે આપના જીવનને અસર કરી રહી છે. વાત કરીશું કૌભાંડમાં સહકારની, કોનો કોનો સહકાર મળ્યો છે આ કૌભાંડ રચવામાં, તમામ વિગતો અમે આપના સુધી પહોંચાડીશું. એક એવી ખબર છે કે જે અત્યાર સુધી તમે તેનાથી છો બેખબર, જેના તાર ભલભલાને હચમચાવી દેશે, વિચાર કરતા મૂકી દેશે. એક એવો અહેવાલ જે ઉડાવી દેશે આપના હોશ, આપની ઊંઘ ઉડાવી દેશે. જી હા, આ અહેવાલ એ પ્રકારનો છે કે જે ભલભલાને વિચારતા કરી મૂકે. તો જેની તમે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એનો અંત આવશે બસ થોડી જ વારમાં. એક ખુલાસો થશે બસ થોડી ક્ષણોમાં, ભ્રષ્ટાચારનો એવો બોરિંગ જે ખુલ્લા પાડશે પત્તા પ્રપંચના. અમારો ઇરાદો હકીકતને સામે લાવી અને કાળા કૌભાંડને ખોલવાનો છે. અમારો ઉદ્દેશ સહકારી ક્ષેત્રે ચાલતા કૌભાંડને ખુલ્લો પાડવાનો છે. અમારો હેતુ આપને એ વાતથી ઉજાગર કરવાનો છે કે જેનો ખ્યાલ આપને આજ દિન સુધી ન હતો. કારણ અમારી પહોંચ છે તમારી તાકાત. અમૂલ નામ જ કાફી છે. ટેસ્ટ ઓફ ઇન્ડિયા ઓળખ જ કાફી છે. પણ આ ટેસ્ટને લાગ્યું છે કૌભાંડનો ચટકો, જે આપશે સૌથી મોટો ઝટકો. બસો લીટર દૂધથી વેચાણની શરૂઆત કરનારા અમૂલ પાછળ એક એવી હકીકત છુપાયેલી છે જે સફેદ કારોબાર પર લગાવે છે કાળો ધબ્બો. કૌભાંડની એક એક હકીકત અને તથ્યો આપને બતાવીશું, પણ તેના પહેલા તેનો ઇતિહાસ જરા જોઈ લઈએ.
વાત 72 વર્ષ પહેલાંની, જ્યારે આણંદ જિલ્લાના ત્રિભુવન પટેલે અમૂલનો પાયો નાખ્યો. તેમનો ઉદ્દેશ ખેડૂતોના હિત માટે હતો, પણ આ હિત હવે 72 વર્ષ બાદ અહિત થયું છે. જેના માટે જવાબદાર છે એ લોકો જેના સહારે સહકારી દૂધ ઉત્પાદક મંડીઓમાં આવે છે નફાનો ઉભરો. અહીં વાત અમૂલ અને તેની સાથે સંકળાયેલી દૂધ મંડળીઓની છે અને જેના કૌભાંડની વરાળ અનેકને દઝાડશે. ભલે તેણે અત્યાર સુધી અનેકને તારવી દીધા હોય, પણ આ નામ નીચે ચાલતો કથિત ભ્રષ્ટાચારની આગથી અનેક દાઝશે. આખરે આ કૌભાંડ છે શેનું? હકીકતમાં આવું કોઈ કૌભાંડ છે કે કેમ એ જાણવાની તાલાબેલી અમને પણ જાગી, કારણ કે આટલા મોટા સહકારી ક્ષેત્ર પર આંગળી ઉઠાવતા પહેલા પુરાવા હોવા જરૂરી છે. પણ એક બાદ એક હાથ લાગતા પુરાવા અમને દોરી ગયા કૌભાંડના મૂળ સુધી, જેના શિખર પર બેઠેલા છે આ ક્ષેત્રના મહારથી. તો સૌથી પહેલા વાત કૌભાંડના પ્રથમ ચરણની. એ દિવસ હતો 31 માર્ચ 2018, જ્યારે ખેડા જિલ્લા સહકારી સંઘના એમડી કે રત્નમે રાજીનામું ધરી દીધું. ચર્ચાઓ થવા લાગી કે અચાનક રાજીનામું ધરી દેવા પાછળનું કારણ શું. તર્ક વિતર્ક અનેક થવા લાગ્યા અને સૌથી પહેલો આરોપ લગાવ્યો ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે, કે સંઘમાં થયો છે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર. બસ આ જ કારણ હોઈ શકે છે ભ્રષ્ટાચારની લાંબી તપાસથી બચવા કે રત્નનું રાજીનામું ચોરી છુપે લઈ લેવાયું હોય. આ આરોપોનો સાચો જવાબ જાણવા અમે સીધો સંપર્ક કર્યો ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન રામસિંહ પરમારનો. હવે સાંભળો વાઇસ ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો જવાબ શું છે. કે એમડી કે રત્નમે રાજીનામું આપ્યું કે પછી લઈ લેવામાં આવ્યું, અને તેમના પર લાગેલા કરોડોના ભ્રષ્ટાચારની વાત કેટલી સાચી. સંઘમાં બેઠો છું, ગરીબ સામાન્ય માણસના લોકોના દૂધના પૈસા, ત્યારે મારો ચોક્કસ, હું આ 2 વર્ષથી મારી લડત હતી. કૌભાંડની વાત તો આ સીધી આંખોએ દેખાય એવું છે. મેં કીધું તેમ ચોકલેટ પ્લાન છે, આવા કર્મચારીઓની ભરતી કરે. અમૂલમાં કોઈ કૌભાંડ નથી, અત્યાર સુધી કોઈ કૌભાંડનો એક પણ મુદ્દો બહાર આવ્યો નથી. સીએના ઓડિટની અંદર કોઈ એવો પ્યારો નથી આવ્યો કે એમડી સામે ભ્રષ્ટાચારની કોઈ એમણે મુદ્દો ઉપાડો કર્યો, એવો એક પણ પ્રશ્ન અત્યાર સુધી આવ્યો નથી. ચોક્કસપણે એવું સ્પષ્ટ છે કે કોઈ પણ જાતની ખરીદી થી માંડી અને કોઈ પણ જાતનું ચૂકવણી એ બોર્ડ ઓફ ડિરેક્ટરને જણાવવામાં આવતી નથી, અને જેથી સ્પષ્ટ થાય છે કે ચોક્કસ ખૂબ મોટો કૌભાંડ. આ ત્રણેયના જવાબથી એક વાત જરૂર સામે આવે કે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સાથે આ ત્રણેય વ્યક્તિઓ જોડાયેલી હોવા છતાં પણ ત્રણેયના જવાબ વિરોધાભાસી છે અને શંકા ઉપજાવે તેવા છે. એટલે જ અમારે કરવું હતું દૂધનું દૂધ અને પાણીનું પાણી, કે આખરે સત્ય છે શું. ગીતા મહેતા, News 18, ગુજરાતી. તો આખરે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે, કારણ કે અમે એ તમામ હકીકતને ખંગોળવાના પ્રયાસ કર્યા છે. અમારી સાથે જોડાઈ રહ્યા છે આ હકીકત પરથી પડદો ઉઠાવવા માટે, તેમની પાસે સીધા જઈશું, સિનિયર એસોસિએટ એડિટર ગીતા મહેતા પાસે. જી ગીતા, આ કૌભાંડનું પ્રથમ ચરણ, આ પ્રથમ ચરણ શું છે? રત્નમનું રાજીનામું. જી બિલકુલ, હું આપને જણાવવા માંગીશ કે 31 માર્ચ એટલે આથી 18 દિવસ પહેલાં, 17 દિવસ પહેલાં કે રત્નમ કે જેઓ ખેડા જિલ્લા સહકારી સંઘના એમડી હતા, તેઓ રિઝાઇન કરવું પડ્યું છે. હું આપને જણાવવા માંગીશ કે જે તે સમયે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, પત્રકાર પરિષદ કરવામાં આવી હતી, તેમાં એમ જણાવાયું હતું કે તેમના અંગત કારણોસર, એટલે કે તેમનો પરિવાર અમેરિકા વસતો હોવાને કારણે પરિવાર સાથે રહેવા માટે એમડી રત્નમે રાજીનામું આપ્યું છે. પરંતુ ઈટીવી News 18 પ્રજા સામે, દર્શકો સામે હકીકત લાવી છે કે કયા કૌભાંડોને પગલે રાજીનામું આપવું પડ્યું છે. હું આપને જણાવવા માંગીશ કે જે તે સમયે પત્રકાર પરિષદ કરી હતી ત્યારે ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન રામસિંહ પરમારે કહ્યું હતું કે કોઈ પણ પ્રકારનું કૌભાંડ નથી, કોઈ પણ પ્રકારનું દબાણ નથી, ખેડા જિલ્લા સહકારી સંઘમાં બધું જ સમુસૂત્રુ ચાલે છે, પરંતુ અંગત કારણોસર હાલ રિઝાઇન લેવાયું છે. પરંતુ હકીકત જે છે તે કંઈક
એક જુદી જ છે. કે રત્નમ, કે જેઓ મૂળ કેરળના વતની છે, વર્ષોથી તેઓ અમૂલના કર્મચારી હતા અને ત્યારબાદ તેમની એમડી તરીકે નિયુક્તિ થઈ અને નિયુક્તિ બાદ તેમણે જે જે કોઈ પણ કૌભાંડ કર્યા તેનો હાલ ન્યૂઝ 18 પર્દાફાશ કરી રહ્યું છે. હું આપને જણાવીશ કે એમડી રત્નમે જે કોઈ પણ કૌભાંડ કર્યા છે તેમાં કેટલા લોકો સામેલ છે તેની વધુ વિગતો પણ ન્યૂઝ 18 બતાવશે. હાલ તો રત્નમનું નામ સામે આવી રહ્યું છે, પરંતુ ન્યૂઝ 18 જે પ્રકારે લોકો સાથે રૂબરૂ થયા, જે પ્રકારે ચેરમેન, વાઇસ ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે રૂબરૂ થયા અને વિગતો મેળવી, તે સાથે જ કેટલાક મૂળભૂત દસ્તાવેજ ન્યૂઝ 18 હાથ લાગે છે, તે જોતા એમ લાગે છે કે માત્ર ને માત્ર રત્નમ આમાં સામેલ ન હોઈ શકે, માત્ર એક એમડીની ભૂમિકામાં ન હોઈ શકે, પરંતુ ઘણા બધા લોકો આ કૌભાંડમાં સંકળાયેલા હશે. જેમ જેમ આગળ વધતા જઈશું સંધ્યા, તે પ્રમાણે જાણ થશે કે આ કૌભાંડ 200 કરોડ 500 કરોડ થી પણ કેટલું આગળ છે. જી જી, તો દર્શકોને ફરી એક વખત બતાવી દઈએ, ગીતા આપ અમારી સાથે જોડાયેલા રહેશો, કારણ કે આપની સવાર આનાથી થાય છે, આપની રાત આનાથી થાય છે અને તેની સાથે જોડાયેલું છે આ કૌભાંડ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે, કારણ કે સફેદ દૂધનો છે આ કાળો કારોબાર. તો પહેલું સત્ય સામે આવ્યું કે કે રત્નમની ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકેની વરણી જ ખોટી રીતે થઈ હતી અને તેની પાસે કોઈ ઉચ્ચ ડિગ્રી હતી જ નહીં, માત્ર હતો હોમ સાયન્સનો ગ્રેજ્યુએટ, એટલે કે સંઘના પેટા નિયમો અંતર્ગત ડિરેક્ટર પદની નિયુક્તિ માટે જે માપદંડો હોય તેમાં તે ક્યાંય બંધ બેસતો ન હતો અને તેને પદ અપાયું મેનેજિંગ ડિરેક્ટરનું. આમ તો એમડીનું પદ તેને જ મળે જે એન્જિનિયર કે ટેકનોલોજીસ્ટ જેવી ઉચ્ચ ડિગ્રી ધરાવતો હોય. આટલું ઓછું હોય તેમ કે રત્નમની નિયુક્તિ માટે સ્પેશિયલ કેસમાં પેટા નિયમોમાં ફેરબદલ કરવામાં આવ્યા, જેણે અનેક શંકાઓને જન્મ આપ્યો. એક સામાન્ય કર્મચારીમાંથી સીધું જ મેનેજિંગ ડિરેક્ટરનું પદ કોના આશીર્વાદને કારણે? સુખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ આખા દેશમાંથી ઉચ્ચ ડિગ્રી ધરાવતો કોઈ એન્જિનિયર કે ટેકનોલોજીસ્ટ ન શોધી શકી. રત્નમની નિમણૂક થઈ 2014માં. બાયલોજમાં એનું એજ્યુકેશન જ નથી, જે તે વખતે એમડી બનાવ્યા ત્યારે. બાયલોજ ફરી ચેમ થયા જયારે એને કાયમી કર્યો હતો, તો એને પોતાનું જેટલું ન્યુટ્રિશનનું એજ્યુકેશન હતું એ બાયલોજમાં ઉમેરી દીધું. સામાન્ય સભાસદને બિચારાને ખબર નથી પડતી આ, અને બાયલોજની વિરુદ્ધ જઈને એમડીનો ચાર્જ આપ્યો ત્યારે ખરેખર દુઃખની વાત છે. એમ કે તેમ છતાં ચાર્જ અત્યાર સુધી ચાલ્યું. એ દ્રષ્ટિએ અમે મારા બોર્ડે નક્કી કર્યું હતું કે ભાઈ ખૂબ અનુભવી માણસ છે અને એન્જિનિયર થયેલા છે, માટે આપણે એને એમડી તરીકે મૂકીએ. અને બોર્ડ જ્યારે નક્કી કરતો હોય, એજીએમ જ્યારે એને બહાલી આપતું હોય, ત્યારે એમાં બીજો કોઈ પ્રશ્ન રહેતો નથી. નિમણૂક કરીએ છીએ તો બાયલોજ મુજબ નિમણૂક થાય, એટલે નિમણૂક જ મને ખોટી લાગે છે. કારણ કે બાયલોજમાં એમડી કયા પ્રકારના હોવા જોઈએ એ સ્પષ્ટ જોગવાઈ છે, તો એમાં ક્વોલિફિકેશન અમનું નહોતું. અને એના પછી 2 વર્ષ પછી, એટલે 2014-16 ગાળા પછી એવા ઇસ્યુ ઊભા થવા માંડ્યા કે ભાઈ એમડીની લાયકાત મુજબના ન હોવાથી એમને રાખ્યા છે, એટલે સ્પેશિયલ એમડીએ એજીએમની અંદર પોતાના માટે ન્યુટ્રિશિયનનો શબ્દ ઉમેરાય અને પેટા નિયમ સુધારાયો. ન્યૂઝ 18 ગુજરાતીને હાથ લાગેલા 2012 થી 2016 સુધીના ઓડિટ રિપોર્ટમાં એ વાતનો ઘટસ્ફોટ થયો કે અંદાજે 800 કરોડના કામ સરકારની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર થયા. કારણ કે વર્ષ 2012માં ખેડા જિલ્લા સહકારી સંઘમાં ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો કાર્યકાળ પૂર્ણ થયો હતો, એટલે કે તે વખતે ચેરમેન પદ પર હતા રામસિંહ પરમાર. કહેવાય છે કે રામસિંહ પરમાર નહોતા ઈચ્છતા કે રાજ્ય સરકાર તેમના કોઈ પ્રતિનિધિની નિયુક્તિ કરે, એટલે તેમણે શરણ લીધું હાઈકોર્ટનું. આમ તો ખેડા જિલ્લા સહકારી સંઘમાં ગુજરાત સરકાર પોતાના પ્રતિનિધિઓને નિમી શકત, પરંતુ હાઈકોર્ટે તેના પર સ્ટે લાવી ચુકાદો આપ્યો કે જ્યાં સુધી નવી ચૂંટણી કે નવા પ્રતિનિધિઓની નિયુક્તિ ન થાય ત્યાં સુધી અગાઉના ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ રોજિંદા કાર્યો કરી શકશે, પરંતુ નીતિ વિષયક નિર્ણયો માટે તેમણે મંજૂરી લેવી પડશે રાજ્ય સરકારની.
પરંતુ કોઈને ખબર નહીં કે હાઈકોર્ટના આ ચુકાદાના ગંભીર પરિણામ આવશે, કારણ કે આ એ જ તક હતી જ્યારે ઘડાઈ રહ્યો હતો એક મોટો પ્લાન. વર્ષ 2014માં કે રત્નમ બન્યું મેનેજિંગ ડિરેક્ટર. આ જ વર્ષે આવીને રત્નમે પહેલું કામ કર્યું કેરળની મિલ્કી મિક્સ કંપનીને ચીઝ બનાવવાનો ઓર્ડર આપવાનું. અંદાજે 8,700 મેટ્રિક ટન ચેડાર ચીઝ ખરીદવામાં આવી. અંદાજે 265 કરોડ રૂપિયામાં રત્નમ પર તેની નિમણૂકના 3 વર્ષની અંદર આટલી મોટી માત્રામાં ચીઝ ખરીદાયાનો આરોપ લાગ્યો. ચીઝ ખરીદાઈ અને સવાલો ઊભા થયા કે અમૂલનો ખુદનો 1200 મેટ્રિક ટનનો પ્લાન હોવા છતાં કેમ ખરીદી થઈ થર્ડ પાર્ટી પાસેથી. અમૂલ 600 થી 700 કિલો ચીઝનું ઉત્પાદન તેના ખાતરજ પ્લાન્ટમાં કરે છે. આમ છતાં પણ રત્નમને પૂછનારું જાણે કે કોઈ ન હતું. માનવામાં આવી રહ્યું છે કે સૌથી મોટું કૌભાંડ રત્નમે ચીઝનો ઓર્ડર તો આપ્યો પણ સાથોસાથ ચીઝની ફોર્મ્યુલા પણ પ્રાઇવેટ કંપનીને પધરાવી દીધી, જે ગેરકાયદેસર છે. પોતાનું વ્યક્તિગત એવું માનું છે કે ફેડરેશનનો સ્પષ્ટ આદેશ હોય છે કે તમારી પાસે ચીઝ અવેલેબલ ના હોય તો તમે કોઓપરેટિવ બીજા સંઘ પાસેથી લઈ શકો છો. આ સંઘો પાસે ના હોય તો દેશમાં કોઈ પણ સ્ટેટમાં બીજા કોઓપરેટિવ પાસેથી તમે લઈ શકો, નહીં પ્રાઇવેટ પાસે. ત્યારે અમૂલે પ્રાઇવેટ મિલ્કી મિસ્ટ પાસેથી આ ચીઝ ખરીદી છે. તો જ નહીં, કોઈની જોડે પ્લાન્ટ નહોતો, મહેસાણા જોડે નહોતો, બનાસ જોડે નહોતો, સાબરકાંઠા જોડે નહોતો, કોઈની જોડે પ્લાન્ટ નહોતો, ફક્ત અમૂલ જોડે એકલો જ પ્લાન્ટ હતો. એટલે ચોક્કસ હનીભાઈ, પ્રાઇવેટથી ચીઝ લેવાની જરૂર જ કઈ છે? આપણે આટલો મોટો પ્લાન્ટ છે એશિયાનો, 1200 મેટ્રિક ટન, આપણે 1000 મેટ્રિક ટન પૂરી પાડવાની છે તો બહારથી ચીઝ લાવવાની કેમ? અને સહકારી કાયદામાં જોગવાઈઓ છે કે કોઈ પણ ખરીદી કરો ભાઈ, તમે 2-4 જણની જોડે ટેન્ડરિંગ કરો, 2-4 જણને બોલાવીને એની જોડેથી કોમ્પિટિટિવ ભાવ લો. આ તો એ કોઈ પ્રક્રિયા નહીં. આમ તો અમૂલને જો વધુ ચીઝની જરૂર પડે તો અન્ય કોઓપરેટિવ સંસ્થાઓ પાસેથી ખરીદી શકે, પરંતુ એવું ન થયું. કૌભાંડના ઘેરામાં સ્વાભાવિક છે કે ચેરમેન આવે, વાઇસ ચેરમેન આવે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આવે, તો કોની મંજૂરીથી ધડલ્લે થતી હતી પ્રાઇવેટ કંપની પાસેથી ચીઝની ખરીદી? ચીઝનું ઉત્પાદન છેલ્લા 1.5 વર્ષથી જ સંઘથી સંલગ્ન બનાસ અને સાબર ડેરીમાં પણ થાય છે, છતાં પણ ત્યાંથી ન ખરીદાયું ચીઝ કે ન તો ખરીદી માટે બહાર પડાયું કોઈ પણ પ્રકારનું ટેન્ડર. કેરળની મિલ્કી મિક્સ નામની કંપનીને આપી દેવાયો કરોડો રૂપિયાનો ઓર્ડર. એટલું જ નહીં, જે ચેડાર ચીઝ ખરીદવામાં આવી તેને બજાર ભાવ કરતાં પ્રતિ કિલો 40 થી 50 રૂપિયા વધુ ચૂકવાયા. કૌભાંડનો સિલસિલો આટલેથી નહોતો અટક્યો. કૌભાંડના મળતિયાઓએ અમૂલ પર દાગ લગાડવા બીજું શું શું કર્યું તે પણ આપને જણાવીશું. ગીતા મહેતા, News 18, ગુજરાતી. તો ઘણા બધા ખુલાસા લઈને અમે આપની સમક્ષ આવી રહ્યા છે કે આખરે આ નિયુક્તિ કે રત્નમની શા માટે કરવામાં આવી, કોના દ્વારા કરવામાં આવી, ને આખું જે કૌભાંડ છે, સૌથી મોટું જે કૌભાંડ છે તે ચીઝનું છે, એ ચીઝ અમૂલનું કે જે બાળકોને બહુ પ્રિય છે, એ ચીઝ કે જેનાથી પિઝાને જોઈ અને મોંમાં પાણી આવી જાય, એ ચીઝ જે બર્ગર બને છે અને તે આપને લલચાવે છે, આપની ભૂખ વધારી દે છે, એ ચીઝની વાત કરીશું. એ ચીઝમાં કોનો કોનો હાથ છે કૌભાંડમાં, તમામ પરથી પડદો ઉઠાવીશું નાનકડા બ્રેક બાદ.